દોસ્તો, અમે આપને ગુજરાતનો એક રાજકોટ સિટી છે, રાજકોટની સફર મળી જઈ રહી છે આપણે. રાજકોટમાં એક અશોકભાઈ નામના વ્યક્તિને એક સામાન્ય પ્રોબ્લેમ થવાના કારણે કેવી તકલીફ એમને વેઠી છે, આવો સાંભળીએ એમની પાસેથી. નમસ્કાર. નમસ્કાર. તમારું પૂરું અટક સાથે નામ? મારું નામ મેનપરા અશોક. રાજકોટનું તમારું એડ્રેસ? ગ્રીન સિટી, અવધ પાર્ક, મોવડી, બાપા સીતારામ શોપ. ઓકે, વાત કરો તમારા પ્રોબ્લેમની. પ્રોબ્લેમ શું થયો હતો? હું મારા બિઝનેસ ઉપર જતો હતો મારો બાઇક લઈને, તો કોઈ કારણોસર મારી બાઇક સ્લીપ થઈ ગઈ, એના હિસાબે હું પડી ગયો. નાનું એવું કોઈ તકલીફ થઈ ગઈ પગમાં, એટલે મારા જીજાજીને હું હોસ્પિટલે સાથે લઈ ગયા. મને ત્યાં ફોટો પડાવ્યો અને રિપોર્ટ કરાવ્યો, એટલે ડૉક્ટરે મને એવું કીધું કે તમારે આનું ઓપરેશન કરાવવું જોઈશે. ફ્રેક્ચર હતું કેટલું? નાનું 2 mm જેવું ફ્રેક્ચર હતું સાંધામાં. ઓપરેશનમાં તમે એગ્રી હતા? ના સાહેબ, એગ્રી નહોતો. કારણ? કારણ કે ડૉક્ટર મને એવું કીધું હતું કે તમારે 50,000 રૂપિયા ખર્ચ થશે, 10,000 રૂપિયા દવાના થશે. એટલે હું એગ્રી નહોતો, એટલે બતાવી અને ફોટો લઈને હું મારી ઘરે આવતો રહ્યો. અચ્છા, બીજું તમે શું વિચારેલું? બીજું એવું વિચારેલ હતું મેં કે ભાઈ મારે આટલા પૈસા આમાં ખર્ચ કરવું. ઘણા બધા માણસોને જાજુ એવું ફ્રેક્ચર હોય અને એ લોકો ઓપરેશન ન કરાવતો હોય, મારે તો નોર્મલ એવું ફ્રેક્ચર છે, તો ઓપરેશન કરાવવાથી નુકસાન ઘણા માણસો વેઠતા હોય છે. હા, એટલે તમને ડર હતો? હા, એ ડર હતો, એટલે મેં ઓપરેશન ન કરાવ્યું. પછી હું ઘરે આવતો રહ્યો. એ સમયની અંદર મારે એક મિત્ર છે મધુકાંતભાઈ ગોંડલિયા અને જયશ્રીબેન અને વિમલભાઈ રૂડકિયા, જે તમારી બાજુમાં બેઠા, મારી બાજુમાં બેઠા છે, બરાબર. મારી ઘરે આવ્યા, મને એમ કીધું કે તમને આ તકલીફ છે, નોર્મલ એવી તકલીફ છે, તો તમે નેટસબ કંપનીની પ્રોડક્ટ જોઈન્ટ કેર અને વેનિલા પીઓ. મને પહેલા મેં આ ઇઝી ડિટોક્સ, પહેલા એમણે તમને ઇઝી ડિટોક્સ નું પેકેટ આપેલું, બરાબર? કેટલા પેકેટ આપણે પીધા છે? આ 1 પેકેટ મેં પીધેલું છે. અચ્છા, હવે ઇઝી ડિટોક્સ કેટલા દિવસ પીધી હતી? આ મેં 1 બોક્સ ખાલી કર્યું. 15 દિવસ? 15 દિવસ. શું ફાયદો થયો છે આનાથી મને? મને કબજિયાતની તકલીફ હતી. કબજિયાતનો પ્રોબ્લેમ 15 દિવસના પેકેટથી તમને સોલ્વ થઈ ગયો? સોલ્વ થઈ ગયો. પછી બીજી પ્રોડક્ટ કઈ લીધી હતી તમે? બીજી પ્રોડક્ટ મેં જોઈન્ટ કેર. કેટલા પેકેટ પીધા છે? આ 3 પેકેટ મેં પીધા છે. અચ્છા, પછી બીજું સાથે? બીજું આ વેનિલા, આ પાવડર, આ પાવડર મેં પીધો છે. કેટલા ડબ્બા પીધા છે? આ 3 ડબ્બા. દોસ્તો, એમણે જે કેપ્સ્યુલ બતાવી છે ભાઈએ, અશોકભાઈએ, અને સાથે આ જે પાવડર બતાવ્યો છે, આ ખરેખર કોઈ અકસ્માતને રેડી કરવાની દવા નથી, પ્રોડક્ટ નથી. છે પ્રોડક્ટ માત્ર ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ, એવું આપણે વાંચી રહ્યા છીએ નેચરામુની નીચેના ભાગમાં એક લીટીમાં લખેલું છે. તો ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ એટલે કે માણસ જાતિનું પૂરક આહાર. પોષક તત્વોની ખામીના કારણે શરીરો ઘણા બધા બગડતા હોય છે, અને એમણે કામ કરેલું છે અકસ્માતમાં. આ કેટલા ડબ્બા પાવડર? 3 ડબ્બા. 3 ડબ્બા પાવડરના અને 3 કેપ્સ્યુલના પેકેટ. હવે કેવું લાગે છે? હવે મને એમ લાગે છે કે મને કોઈ તકલીફ ન હોય એવું લાગે છે. તકલીફ ન હોય એવું લાગે છે. પછી કંઈક ડૉક્ટરને ઓપરેશનની તમે વાત કરી હતી, ઓપરેશન ન થાય તો ડૉક્ટર શું કીધેલું તમને? ડૉક્ટરે મને એવું કીધું તો તમે આ ઓપરેશન નહીં કરાવો તો ભવિષ્યની અંદર તમે પલોઠી વાળી નહીં બેસી શકો. અચ્છા, તો અત્યારે આ પ્રોડક્ટ પીધા પછી આમ તમારો અનુભવ શું કહે છે? અત્યારે મને કાંઈ તકલીફ નથી. ડૉક્ટરે જે કીધું એ તકલીફ તો મનમાં મને ડર હતો, પણ એવું કાંઈ છે નહીં. અત્યારે હું પલોઠી વાળી શકું છું? પલોઠી એકદમ પરફેક્ટ. પછી આરામથી વાળી શકો? ખોલી નાખો પલાઠી. દોસ્તો, જે 60,000નો ખર્ચ કીધો હતો અને પલાઠી નહીં વાળી શકો એવું પણ કીધેલું, તો 1 પણ રૂપિયાના ખર્ચ વગર, મતલબ એકદમ સામાન્ય પ્રોડક્ટ લીધી છે 3-1 હજારના ખર્ચમાં, અત્યારે આખો કેસ તમારો સોલ્વ થઈ ગયો એવું લાગે છે તમને? હાલ થઈ ગયો. પછી કોઈ તમે તપાસ કરાવેલી ખરી? હા, મને મનમાં એવું થતું હતું કે આ પ્રોડક્ટ આટલું બધું કામ કરી શકશે, એટલા માટે મને રિઝલ્ટ તો મળી જ ગયું હતું, પણ હું તરાવે સાહેબને બતાવવા ગયો, એટલે મને મનમાં ડર હતો એટલે બતાવવા ગયો. પરિણામ છે, હશે કે નહીં હોય? હા, હશે કે આ થઈ ગયું હશે કે નહીં થઈ ગયું હોય સારું, એવું મનમાં મને કંઈક થતું હતું. તો અહીંયા બતાવવા ગયો, ડૉક્ટરે મને એવું કીધું કે તમારે આની કઈ ઓપરેશન કરાવવાની જરૂર નથી, તમને એકદમ રેડી છે, પરફેક્ટ થઈ ગયું છે. પરફેક્ટ, ટૂંકમાં 60,000નો તમારો ખર્ચ બચી ગયો. બચી ગયો. એની સામે અત્યારે તમે પલાઠી વાળીને બેસી શકો. બેસી શકો. બીજું તમારા બોડીમાં ફિલિંગ કેવું થાય છે? બોડીમાં મને એવું ફિલિંગ થાય છે, મારી ઉંમર લગભગ 40ની આજુબાજુ છે, પણ મને એવું થાય છે કે હું 20 વર્ષનો યુવાન હોય એવું લાગે. ફિલિંગ એવું થાય છે? હા, એવું. સ્ફૂર્તિમાં? સ્ફૂર્તિમાં. તો આ પ્રોડક્ટ વિશે તમે વિશેષ શું કહેવા માંગો છો? આ પ્રોડક્ટ વિશે હું એવું કહેવા માંગુ, આ કંપની નેટશપ કોઈ કંપની નથી, મારા માટે નેટશપ એ એક માં છે. એક અકસ્માત થવાના કારણે તમને આ પ્રોડક્ટ મળી છે, તો પ્રોડક્ટ મળ્યા પછી તમારા બોડીમાં એક યુવાની જેવું ફિલિંગ થાય છે. અને બીજું તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ત્રીજું તમારા રૂપિયા બચી ગયા. બચી ગયા. તો પરિણામ તે સંતોષ છે? એકદમ સંતોષ. સરસ સરસ. તો લોકોને આપણે શું મેસેજ આપવો જોઈએ? લોકોને હું એવું કહેવા માંગુ છું, આ નેટશપ કંપની વિશે તમે કોઈ પણ પ્રકારની
શંકા કર્યા વગર તમને જે કઈ તકલીફ હોય એનો એની સમય એનો યુઝ કરી અને તમે પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન લ્યો. અચ્છા, આ તમારો આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસ બરાબર ને. તો આપણે જે જાણકારી આપી છે તે બદલ ખૂબ ખૂબ આભાર.